ઉઘાડીમાં દારૂનો ઠેકો, કોની રહેમ રહે થઈ રહ્યું છે આ દુષ્કૃત્ય। દાહોદ જિલ્લાના એક આંગણવાડી કેન્દ્રની મુલાકાતે લોક ફરિયાદના મહિલા પત્રકાર જોતા તે કેન્દ્રના કાર્યકર બહેનને સારું ન લાગ્યું। कारण के जे आंगनवाड़ी केंद्र चालतु हतु आंगनवाड़ी में दारू की खाली बॉटलों ढगला जोवा मळ्या था, जेने महिला पत्रकारी कैमरा में कंडारता कार्यकर ने रेलो आव्यो, जेथी बिचारा कार्यकर बहन ने गुस्सो आव्यो। पत्रकार ने त्या दारू नो वेपलो के महफिल मंडाती होय तेम दारू बियानी असंख्य बॉटलो जोवा मळी। आम थता ज दाहोद जिलाना जिला चीफ ब्यूरो लोक फरियादना महिला पत्रकार जोड़िया भद्र वर्तन ने खराब शब्दों थी कार्यकर बहन गाजवा लाग्या अने अभद्र वर्तन पर आवी गया। आ महिला पत्रकार दाहोद जिलाना जालो तालुकाना गामडी गामे न्यूज कवरेज माटे गई होवाथी गाममा न्यूज बनावता हता। તેવામાં તેમને રસ્તામાં આવેલી આંગણવાડી વિશે ગામ લોકો જોડે પૂછતાજ આંગણવાડીના કાર્યકર બહેનની ફરિયાદો સાંભળવા મળી। અંદર જતા જ આ કાર્યકર હોવા છતાં આંગણવાડીની અંદર અને બહાર ગ્રાઉન્ડમાં દારૂ બિયરની બોટલો જ્યાં ત્યાં જોવા મળી। બોટલો પડેલી હોવાથી અને અંદર કોઈ સાફ નહોતી થઈ તે તો સામે આવ્યું, પરંતુ અહીં મોટો સવાલ એ થાય છે કે આ દારૂની બોટલો આવી હશે ક્યાંથી, કોણે આપી હશે, કોણ અહીં મિજબાની કે મહેફિલ જમાવતું હશે, અને તે પણ સખત દારૂબંધીનો કાયદો ધરાવતા ગાંધીના ગુજરાતમાં, અને વળી ક્યાંય નહીં ને બાળકોના ભવિષ્ય બનાવતા આંગણવાડી કેન્દ્રમાં છે। શું આ સામાજિક તત્વોને બીજું કોઈ સ્થાન નહીં મળ્યું હોય। કાર્યકર બહેનને અંગે પૂછપરછ કરતા જ બહેનનો તો મિજાજ સાતમા આસમાને ગયો, અને જાય જ જવાબ ન હોવાથી મિજાજ ગુમાવવો તેમના માટે આવશ્યક બની ગયો હતો। જો કે તંત્ર પાસે આ બોટલોનો કોઈ જવાબ જ ન હતો, તો શું તંત્ર ઘોર નિંદ્રામાં છે કે પછી બધું જાણતું હોવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। આ બધું પત્રકાર બની નરી આંખે જોયું અને આ જ વર્તન અમને રૂબરૂ કહેવામાં આવ્યું, તો તેમની જોડે અપશબ્દોનું ઉચ્ચારણ કરી કાર્યકર બહેન સાથે અન્યો ઝઘડો કરવાના ઈરાદાથી બહુ બધું બોલવા લાગ્યા। તમારો ઓદ્દો શું છે? તો અમારું આઈ કાર્ડ તમે ચેક ના કરી શકો? ના, તમને કોઈ પરમિશન નથી, બરોબર? વર્કરે કીધું ને ફ્રોડ છે, પણ અમારા રૂલ્સ જ નથી તમને લોકો બતાવવાનું। એનું શું નામ? પેલી તેડાવટીનું કે પેલીનું? બાલવાડી જતા બનાવીને ખવાડે। કેટલી વાર આપે બાલવાડીએ નાસ્તો? બાલવાડી તો પેલા તો સણા બાફીને વગાડીને આલે, પછી બીજી વખત કોઈક દિવસ રોટલી બનાવે, કોઈક વાર ભાત બનાવે। તમારું નામ શું? મારું નામ લીલસિંહભાઈ વીરાભાઈ મકવાણા। આ કયું ફળિયું લાગે? આ પોસ ફળિયું। તેનો જવાબ પણ બહેન આપી શકેલ નથી। આ બેન પોતાને મનફાવે તે રીતે ગામના બાળકોને નાસ્તો વિતરણ કરે છે। કેન્દ્ર પર હોવા છતાં પણ કેન્દ્રનો દુરુપયોગ થાય છે, તો તંત્ર દ્વારા સત્વરે પગલાં ભરશે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ? ત્યારે વિનંતી છે આ બાબતે ગામના એક બહેને પૂછતા તેમણે જણાવ્યું હતું કે રિપોર્ટર ખંજના કુમારી ડામોર સાથે કેમેરામેન દિલીપભાઈ ચૌધરી દાહોદ। આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો।